બિગ ન્યૂઝમાં આગળ વાત કરીએ. અમદાવાદ તરફથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. વાત કરીએ અમદાવાદમાં વધુ એક આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં વધુ એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. પરિણીતાએ માથા પર પિસ્તોલ મૂકી અને ફાયરિંગ કર્યું છે. અમિતસિંહ વર્મા ઉર્ફે સોનુના પત્ની આત્મહત્યા કરી લીધી છે. ગૃહ કલેશને કારણે આ ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં માનવામાં આવી રહ્યું છે. પોલીસ ગુનો નોંધી અને સઘન તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં આત્મહત્યાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પરિણીતાએ માથા પર પિસ્તોલ મૂકી અને ફાયરિંગ કરી દીધું છે. અમિતસિંહ વર્મા ઉર્ફે સોનુની પત્નીએ આત્મહત્યા કરી છે. ગૃહ કલેશના કારણે આ સમગ્ર બનાવ સામે આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે દિવસે ને દિવસે આત્મહત્યાના બનાવમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ગૃહ કલેશના કારણે પત્નીએ આ પોતાની જાતને મોતની ઘાટ ઉતારી દીધી છે. વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સહયોગી વિશાલ મહેતા આપણી સાથે જોડાયા છે. વિશાલ, જણાવશો જે રીતે વધુ એક આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે, શું છે સમગ્ર મામલો? દિવાંગની, જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે, ઓટો વિસ્તારના શ્રેયા રેસીડેન્સીમાં અમિત વર્મા અને તેની પત્ની રહેતા હતા. અમિત વર્માએ પોતે પ્રેમલગ્ન કરેલા છે અને છેલ્લા ઘણા સમયથી બંને વચ્ચે તકરારો ચાલતી હતી. આ તકરારને લઈને ક્યાંક ને ક્યાંક બંને વચ્ચે જે ઉશ્કેરણીજનક કાલે રાતે ઝઘડો થયો એ બાબતને લઈને તેની પત્નીએ માથા પર રિવોલ્વર મૂકી અને જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર તપાસ હાથ ધરી હતી. મહત્વની વાત છે કે જે રીતે માથા પર ફાયરિંગ કરી અને તેમણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે, તે રિવોલ્વર આખરે લાયસન્સ વાળી છે કે લાયસન્સ વગરની, તે વિશે જાણવા માટે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. અને આત્મહત્યા પાછળનું સાચું કારણ શું છે તે પણ પોલીસ અત્યારે તપાસ કરી રહી છે. કેટલાક લોકવર્તુળમાં ચર્ચાઈ રહ્યું છે કે તેની પત્નીની હત્યા કરવામાં આવી છે, આત્મહત્યા નથી, એટલે પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે. કારણ કે અમિત વર્મા છે તે પોતે ફાઇનાન્સનો બિઝનેસ કરે છે અને તેની સામે ભૂતકાળમાં પણ કેટલાય કેસો થયેલા છે. એટલે ખરેખર ઘટનામાં સાચું શું છે કે ખરેખર આની આત્મહત્યા છે કે પછી તેની હત્યા કરવામાં આવી છે તે વિશે પણ પોલીસ તપાસનો દોર હાથ ધરી છે અને સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ વિશાલ, માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ, પોલીસ હાલ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે. પહેલા તો સવાલ એ થાય છે કે પરિણીતા પાસે જે પિસ્તોલથી તેણે આત્મહત્યા કરી છે તે પિસ્તોલ ક્યાંથી આવી, બીજી તરફ આ આત્મહત્યા છે કે હત્યા તેમાં પણ પોલીસ મૂંઝવણમાં મુકાઈ છે.